મિત્રો નમસ્કાર, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 1-8-2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆત. મિત્રો આપની આજ વિશે મેષ રાશિની વાત કરીએ તો ઘરમાં સભ્યો સાથે આજે ઉચ્ચ ઉગ્રવાદ વિવાદ થવાની શક્યતાઓ ચોક્કસ છે અને ઉગ્રવાદ વિવાદથી આપ ચોક્કસ રીતે ભરાઈ જશો. છાતીમાં કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવાય, વધુ પડતા નાણાં ખર્ચથી સંભાળવું, મન ચિંતાગ્રસ્ત રહે. આજના દિવસે આપ ભગવાન ગણેશજીની ઉપાસના કરશો, ચોક્કસ લાભદાયી દિવસ આજનો રહેશે. વાત કરીશું વૃષભ રાશિની તો વર્તમાન સમયમાં આપને દરેક કાર્યમાં સફળતા મળશે. આપ પ્રતિસ્પર્ધી પર વિજય મેળવશો. પ્રિય પાત્રના સહેવાસથી મનમાં આનંદ રહેશે. સમાજમાં માન સન્માનની પ્રવૃત્તિ રહેશે, પરંતુ બપોર પછી પરિવારમાં કલેશનું વાતાવરણ ઊભું થશે. પણ આજના દિવસે આપ શક્ય હોય તો ભૈરવજીના મંદિરે જઈ દર્શન કરી એક લાલ ગુલાબનું ફૂલ ચડાવશો, ચોક્કસ સારું ફાયદો જણાશે. વાત કરીશું મિથુન રાશિની તો આજે સવારના ભાગમાં આપના મનમાં ક્રોધ વેશ રહેશે. શારીરિક માનસિક બેચેનીનો અનુભવ કરશો. નિરર્થક ધન ખર્ચ ચોક્કસ થશે. વિદ્યાર્થીઓ ઘણું પરિણામ જેવું જોઈતું છું તેવું નહીં મળે, પરંતુ મધ્યાહન બાદ મિત્રો સ્નેહીઓ સાથેની મુલાકાત આપ માટે આનંદ પ્રાપ્ત કરાવશે. આર્થિક લાભ થવાનો યોગ પણ છે. મિત્રો આજના દિવસને આપ મંગળ બનાવવા ઈચ્છો છો તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. વાત કરીશું કર્ક રાશિની. આપના વર્તમાન સમયમાં ખુશાલી પ્રસાર થશે. આજે આપ વધારે પડતા સંવેદનશીલ બનશો. આપની શારીરિક સુખાકારી જળવાશે. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે. સ્નેહી અને મિત્રો સાથેની મુલાકાત આપના માટે મંગળદાયી પ્રાપ્ત થશે. બપોર પછી કુટુંબના સભ્યો સાથે ખટરાક થતાં આપનું મન વ્યતીત રહેશે. પણ આજના દિવસને આપ મંગળ બનાવવા માંગતા હોય તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવની ભક્તિ કરજો. વાત કરીશું સિંહ રાશિની. આજે આપ વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવાની જરૂર છે. સગા સ્નેહીઓ સાથે મન દુઃખના પ્રસંગો બનશે. આવકના પ્રમાણમાં વધારે ખર્ચ થશે. ગેરસમજની ચોક્કસ નીતિ આજે નિવારજો. આરોગ્ય પ્રત્યે બેદારી બેદરકારી ના રાખશો, પરંતુ મધ્યાહન બાદ આપનો સમય ચોક્કસ સુધરતો જણાશે. પણ આજના દિવસે મંગળ બનાવવા માટે આપ ગણેશજીની ભક્તિ તમારા માટે સારી લાભદાયી રહેશે. વાત કરીશું કન્યા રાશિની તો આજના દિવસે આપને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતાઓ છે. નોકરી વ્યવસાય ક્ષેત્રે પણ લાભ મળશે. સહકર્માચાર્યોને પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. મિત્રવર્ગ પાછળ ખર્ચ થશે, તેનાથી તમને લાભ પણ સારું થશે. પ્રવાસ પર્યટન પ્રાપ્ત થશે, પરંતુ મધ્યાહન બાદ આપનું મન અનિશ્ચિતતામાં ટવાયેલું રહેશે. મિત્રો આજના દિવસને આપ મંગળ બનાવવા માંગતા હો તો ભગવાન શિવની ભક્તિ કરજો, ચોક્કસ લાભદાયી રહેશે. વાત કરીશું તુલા રાશિની. વર્તમાન સમયમાં નોકરી વ્યવસ્થામાં લાભ થવાની શક્યતાઓ છે. ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્સાહન મળી શકે છે. હોદ્દામાં બઢતીના યોગ બને છે. મન મોભાની વૃદ્ધિ થશે. આવક વધશે. પ્રિય પાત્ર સાથે મિત્રો સાથે મુલાકાત થશે. મનોહર પર્યટન સ્થળની મુલાકાત લેજો. ચોક્કસ તમારું તન મનનું આરોગ્ય સારું જણાશે. ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. મિત્રો યુવક યુવતીઓની આજના દિવસે લગ્નના યોગ બની રહ્યા છે. આજના દિવસને આપ મંગળ બનાવવા ઈચ્છો છો, ચોક્કસ રીતે આપ શક્ય હોય તો હનુમાનજીની ભક્તિ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજના દિવસે એકંદર આપણા માટે શુભ રહેશે. ધાર્મિક ક્રિયાઓ દેવદર્શનનો લાભ સારો મળી રહેશે. કોઈક યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત પણ લેશો. વિદેશ ગમન માટે અનુકૂળ સંજોગો ઊભા થશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે આપને કાયમથી ખુશ રહેશો, પણ પરિવારના સભ્યો સાથે નિખાલસ રહેજો. આજના દિવસે ભગવાન અહીંયા સૂર્યનારાયણની ઉપાસના કરો. સૂર્યનારાયણને પાણી અર્પણ કરો, હળદરવાળું પાણી અને સાથે ઓમ ગ્રહણી સૂર્યાદિત્યાય નમઃનો જપ કરો. વાત કરીશું અહીંયા ધનરાશિની. આપને કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરો તો ચોક્કસ રીતે કોઈની સલાહ લેવાની જરૂર છે. આજે આપ મનમાં હતાશા પણ ઉત્પન્ન કરશે. ગુસ્સામાં કાબુ રાખવો જરૂરી છે. પરિવારના સભ્યો સાથે વધુ પડતા વાદવિવાદમાં ઉતરવાની જરૂર નથી, પરંતુ મધ્યાહન બાદ આપની શારીરિક અને માનસિક હાલત સુધારો ચોક્કસ જણાશે. મિત્રો ઈશ્વરનું નામનું સ્મરણ આધ્યાત્મિકતા આપના માટે વધુ મનને શાંતિ અપાવશે. મિત્રો ગાયત્રીની ઉપાસના કરો. ગાયત્રી મંત્ર છે તે મનમાં 24 વખત તેનું સ્મરણ કરો. મુખ દ્વારા તેને ભૂલશો નહીં. મિત્રો આ વાત ચોક્કસ ધ્યાન રાખજો. વાત કરીશું મકર રાશિની. આપના વર્તમાન દિવસો માટે આજના દિવસ ખૂબ સારો જણાશે. એશ આરામના મનોરંજનને લગતી પ્રવૃત્તિઓ ભરપૂર આનંદ પ્રાપ્ત કરાવશે. ભાગીદારીમાં પ્રવૃત્તિઓમાં ભરપૂર આનંદ માણી શકશો. ભાગીદારીમાં ફાયદો થશે. યાદગાર મુસાફરી થશે. વેપાર ધંધાના ક્ષેત્રથી લાભ જણાશે, પરંતુ મધ્યાહન બાદ આપને થોડી પ્રતિકૂળતા વર્તાશે. શારીરિક અને માનસિક રીતે આપ અસ્વસ્થ રહેશો. શક્ય હોય તો કુટુંબમાં વિખવાદ ના થાય તેને ખાસ ધ્યાન રાખજો. મિત્રો આજના દિવસને આપ મંગળ બનાવવા ઈચ્છતા હો
તો શક્ય હોય તો લક્ષ્મીજીની ઉપાસના કરો, શ્રી શુક્રનો પાઠ કરો, સારો દિવસ આપનો વ્યતીત થશે. વાત કરીશું આગળની રાશિ કહેતા કુંભ રાશિની. આજના સમયે આપ શુભદાયી ફળદાયી નીવડશે. ઓફિસમાં નોકરિયાતો માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે. શારીરિક માનસિક રીતે આપ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશો. વિજાતીય વ્યક્તિઓથી મિલન અને મુલાકાત થશે. પ્રિય પાત્ર સાથે પ્રણયનું સુખ પ્રાપ્ત થશે. મિત્રો, આપનો સમગ્ર દિવસ મનોરંજનની પ્રવૃત્તિમાં વ્યતીત થતું જણાશે. પણ મિત્રો, આજના દિવસને આપ મંગળ બનાવવા માંગો છો તો શનિ અને હનુમાનજીની ઉપાસના ચોક્કસ રીતે કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ માનસિક અશાંતિ માટે ઉદ્વેગ આપના મન ઉપર છવાયેલું રહેશે. કોઈ કારણોસર આપને અચિંતા ધન ખર્ચ આવી પડે. પ્રિય પાત્ર જોડે મન દુઃખ અબોલા વાણીથી વર્તન થાય. શારીરિક સ્વાસ્થ્ય માટે આજના દિવસે સંપૂર્ણ રીતે આપનો દિવસ સારો જણાશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ ઊભું કરશો. કાર્યમાં યશ કીર્તિ પ્રાપ્ત થશે. પરિવારજનો સાથે આરામથી સમય પસાર કરશો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ સારો જણાશે. મિત્રો, આજના દિવસે આપ નોકરીથી લાભ મેળવશો. આજના દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે આપ શક્ય હોય તો ગણેશજીની ઉપાસના કરજો. આજનો દિવસ સારો રહેશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં રાશિભાઈ વિશે જણાવ્યું. જડેજ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત દ્વિવેદી દ્વારા દરરોજ નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. જય ગણેશ.
ગયા।